અમે તો એટલું કહીએ છીએ કે આવા માણસોને પાર્ટીની અંદર રાખવા ન જોઈએ. આપ જુઓ છો કે જે જે જગ્યાએ આપ ગયા છો, આપના ઉમેદવારો, આપની પાર્ટીના નેતાઓ, ત્યાં સખત વિરોધ એ આપણે જોવામાં મળ્યો છે. અને આ વિરોધ એ બ્રહ્મ સમાજનો છે અને એનો દોષનો ટોપલો તમે બીજા ઉપર ઢોળો છો એ પણ ખોટું છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજને લઈને જે બેફામ નિવેદનો કરવામાં આવ્યા હતા તે હવે આમ આદમી પાર્ટી માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે. કારણ કે આમ આદમી પાર્ટીના આગેવાનો જે પણ ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે ત્યાં આગળ તેઓનો વિરોધ કરવા માટે બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના લોકો ઉમટી રહ્યા છે. આજ રોજ પણ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિતના લોકો દ્વારકા ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં આગળ મંદિરની બહાર બ્રહ્મ સમાજના લોકો ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા. જો કે ગોપાલ ઇટાલિયા દર્શન કરવા માટે ન આવતા વિરોધ કરવા આવેલા લોકોએ ઈશુદાન ગઢવી સાથે શાંતિપૂર્વક વાતચીત કરી હતી અને ગોપાલ ઇટાલિયા દ્વારકાધીશ મંદિરના પરિસરમાં આવીને માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી, જેને લઈને ઈશુદાન ગઢવીએ શું કહ્યું આવો સાંભળીએ. મને આનંદ એ વાતનો થયો કે એના ભૂદેવોએ પણ થોડી લાગણી દુભાવવાની વાત હતી. એમણે પણ જ્યારે અમારા ગોપાલભાઈએ બે વખત માફી માંગી લીધી છે, આજે પણ મેં એવું કહ્યું કે આપણે, હું પણ અને ગુજરાતનો એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને ગોપાલભાઈ પણ, જે પુરાના વિડીયોને લઈને જે બાબતો હતી એને લઈને ક્ષમા માંગી છે. ગોપાલભાઈના સૌના આપણા વિચારો સારા કરવા માટે ગુજરાતના થયા છે. જૂનમાં સ્વાભાવિક છે કે જ્યારે આપણે નાના હોઈએ અથવા તો જાહેર જીવનમાં ન હોઈએ ત્યારે આવી બાબતો દરેક માણસને થતી હોય, સ્વાભાવિક છે. પણ જ્યારે ક્ષમા માંગી લે છે એટલે ભગવાન પણ ઈશ્વર પણ માફ કરે છે. એટલે આજે બ્રાહ્મણોએ પણ અહીંયા મારો સન્માન કર્યું ભૂદેવોએ અને અનેરો આનંદ થયો. લાગણી હશે ચોક્કસ, એનો ટૂર ગોઠવાશે ગોપાલભાઈનું, અને એમની ઈચ્છા છે તો ચોક્કસ આપણે એમાં માફી માંગવી. તો મેં કીધું ને કે હજાર વખત આપણે, કારણ કે જો ભૂલ તો દરેકથી થાય, પણ ક્ષમા કરવી, ક્ષમા માંગવી, અને ક્ષમા ભૂદેવોએ કર્યા છે અને દરેક ધર્મે કર્યું છે એનો મને આનંદ છે. અને દરેકે સાથ આપ્યો છે. આજે ભૂદેવે કીધું કે બહુ સારી વાત છે. અને બ્રહ્મ સમાજ આપણું અભિન્ન અંગ રહ્યું છે, દરેક સમાજ આપણું અભિન્ન અંગ રહ્યું છે, અને છતાંય અમે, કારણ કે અમને રાજનીતિ કરતા આવડતી નથી, એટલે માફ કરજો કે એ શબ્દોમાં આગામી સમયમાં આપણે કદાચ અમારાથી ભૂલ ક્ષમા થઈ જાય તો માફ કરજો. આપણું ઉદ્દેશ્ય સારું છે, કારણ કે પોલિટિકલ પાર્ટીઓ અત્યાર સુધી રાજનીતિ કરતી આવી છે, એટલે અમને શબ્દોમાં ફેરવશે, ખોટી બાબતોમાં ફેરવશે. પણ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એક વખત તમે સાથ આપજો, પછી કામ ન થાય તો બીજી વાર અમને ઘૂસવા ન દે. આમ આપના નેતા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાના નિવેદનને લઈને આમ આદમી પાર્ટી વતી માફી પણ માંગી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને માફ કરવા માટેની અપીલ પણ કરી રહ્યા છે. પરંતુ વેદભવન દ્વારકાના પૂર્વ પ્રધાન આચાર્ય જનકગુરુ ઉપાધ્યાય જણાવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આવનારા સમયમાં દ્વારકા મંદિરના પરિસરમાં માત્ર બ્રહ્મ સમાજ નહીં પરંતુ સાધુ સમાજ સહિત અન્ય સમાજોની સામે તેઓએ ભૂતકાળમાં જે નિવેદનો આપ્યા હતા તેને લઈને માફી માંગશે તો તેઓને માફી આપવામાં આવશે. સુદાનભાઈ ગઢવી દ્વારકાની અંદર આવ્યા, સમસ્ત 84 બ્રહ્મ સમાજ જ્ઞાતિના આગેવાનો એમને મળ્યા અને એમને આ વાત કરે ત્યારે એમણે ખાતરી આપી છે કે ભાઈ એ જલ્દીથી દ્વારકાની અંદર આવશે અને આપ કહો છો એ પ્રમાણે એ ક્ષમા પણ માગશે. તો અમારે એવી અપેક્ષા છે કે કેવળ બ્રહ્મ સમાજ નહીં, સમસ્ત હિન્દુ સમાજની એ દ્વારકાની અંદર આવી અને દ્વારકાધીશના પટાંગણમાં સાધુ સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સમાજની સમક્ષ એ માફી માગે. ફરીથી ભવિષ્યમાં કોઈ પણ આવા નિવેદનો ન આપે એની ખાતરી આપે તો આ તો ચાર ભુજાવાળો દ્વારકાનાથ છે, એ અવશ્ય માફ કરશે અને બ્રહ્મ સમાજ પણ માફ કરશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આવા વ્યક્તિથી તમારી પાર્ટીને મોટામાં મોટું નુકસાન થવાનું છે. જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.